લક્ષ્મી તુવેદાર પ્રેઝન્ટ ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં આપની સાથે છે પમ્મી ધારીવાલ. તો ચલો તમને મળી લઈએ. પમ્મી, હાઈ, વેલકમ ટુ ફ્લેવર્સ ઓફ ગુજરાત. થેન્ક યુ. અચ્છા, એટલે પહેલાં તો છે અમે સુરતમાં ખબર જ છે કે આમ જ્યાં પણ જાઓ એટલે કંઈક નવું તમને જોવા મળે જ એની વાત કરવી છે, પણ આયુ પંજાબી પમ્મી નામ? નહીં, મારવાડી, એકદમ પ્યોર મારવાડી. નામથી તો મને એ જ લાગ્યું, મેં ચલો આજે પંજાબી છે ને, કે આખું બેઝિક કોઇન્સિડન્સ છે કે મારું નામ પમ્મી છે, મારા હસબન્ડનું નામ મનજીત છે, ને પછી અમારું સરનેમ ધારીવાલ છે, એટલે કોઈ બી નોર્મલ પર્સન એ ગેસ કરી જ ન શકે કે અમે જૈન મારવાડી છે. એટલે એક્ચ્યુઅલી અમને એવું જ હતું કે ચલો આજે પંજાબી, નાઇસ કોઇન્સિડન્સ એવું કહી શકો, 100% એટલે કહેવાય ને કે મેડ ફોર ઈચ અધર, મેડ ફોર ઈચ અધર. ઓલ રાઈટ, રેસિપી, કુકિંગ, આ બધું કઈ રીતના કનેક્ટેડ છે તમારી લાઈફ સાથે? જ્યારે ઘરમાં ઘણા બધા ફૂડીઝ હોય ને તો તમને કુક કરવા આવડવું જ જોઈએ. અને એમાં પાછી એવું થાય કે એકને કંઈક ગમે ને બીજાને કંઈક ગમે, એટલે બે બધાનું ફ્યુઝન બી ચાલતું જ હોય ઘરમાં. આવું આઈ થિંક બધાના જ ઘરમાં થયું. હા, બધાના જ ઘરમાં. તમારી સાથે પણ થયું લાગે? થયું છે. આજની જે આપણી રેસીપી છે એમાં એવું જ છે. એક દિવસ મારા હસબન્ડ મને કહીને ગયા કે શાંતિ દમ આલુ બનાવજે, એટલે જો હાઉસવાઈફને ખબર પડે કે શું બનાવવાનું છે એટલે અડધી તો રિલેક્સ ત્યાં જ થઈ જાય. અને એવા મેં એની બધી તૈયારી કરી રાખેલી, ને મારી ડોટર આવે 6 વાગે સ્કૂલથી, સ્મૃતિ, એટલે એણે આવીને કીધું મમ્મી શું બનાવો છો? મેં કીધું દમ આલુ. એમ કે આજે તો કંઈ ચીઝી ખાવું છે. મેં કીધું પતી ગયું, હવે શું કરું? મેં કહ્યું હવે તો પછી મેં વિચાર્યું ચલો આને જ કંઈ આપણે કરીએ, એટલે મેં પછી બનાવ્યા સ્મોકી દમ આલુ. સો સ્મોકી દમ આલુ એ આપણી છે ફર્સ્ટ રેસીપી, રાઈટ? અને ઓલરેડી બધા જ ઘરના ઉપર એક્સપેરિમેન્ટ, બધા મારા ભાઈ ને ભાભી ને બધાએ ખાધેલી છે ને બધાને જ બહુ ગમી, ખવડાવી દીધી ને બધાને, ખવડાવી એટલે તમે જ બાકી છો. ઓકે, તો આજે હું પણ એક્સપેરિમેન્ટ કરી રહ્યો છું, સક્સેસફુલ એક્સપેરિમેન્ટ કહેવાય આને તો યાર. તો પછી આઈ થિંક આપણે ચાલુ કરી જ દેવું જોઈએ, બિલકુલ વેઇટ ના કરવી જોઈએ, બધાને પણ એક્સપેરિમેન્ટ કરવો હશે આ ઘરે. તો તમે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લો, ત્યારબાદ પ્રોસેસ તમને શીખવાડું. આજે જે આપણે દમ આલુ બનાવીએ છીએ ને એમાં એક સ્પેશિયલ ડ્રાય મસાલો બનશે. હવે એ મસાલો હું અત્યારે તમને બતાવી દઉં કેવી રીતે બનાવવાનો છે. એમાં આપણે લાલ મરચી નાખીશું 1 ટીસ્પૂન, હળદર 1/2 ટીસ્પૂન, અનારદાણાનો પાવડર, એટલે ધાણા જીરું, અનારદાના, અચ્છા અનારદાના, દાડમ, કરેક્ટ, યુનિક. હા, અને જાયફળનો પાવડર 1/2 ટીસ્પૂન, 3 એલચી, 2 લવિંગ.